ત્રીજું સત્ર શરૂ થાય છે. પેલા આપણે સવારમાં જે 50-55 મિનિટ છે એ લક્ષ્ય ભજનનું સમજણ આપીએ. લક્ષ્ય ભજન ને લક્ષ્ય ભજન કેમ કરવું, ક્યાં લક્ષ્ય રાખીને કરવું એની સમજણ, તો એ સમજણ સવારમાં આપણી પૂરી થઈ. ત્યાર પછી છે એ ઉપાસનામાં ગયા અને 9 વાગે 9:15 થી આપણો જે કાર્યક્રમ રહ્યો ઉદઘાટન વિધિ દીપ પ્રાગટ્ય, એ પણ ઘણો આપણે જે ગણતા હતા એ પ્રમાણે ચાલ્યો. અત્યારે આપણે 45 મિનિટનો જ આ શ્રેણી લેવાના છે. આમાં ગ્રંથોનો પરિચય, પરમગુરુ આ બાજુ આવ્યા તો પરમગુરુ તો આવ્યા પણ આપણે બધા આવ્યા છીએ ને અહીંયા અંશો, અહીંયા આપણે આવ્યા છીએ એટલે પરમગુરુ આવ્યા ને કે આ અંશોને ચેતવવા માટે, એને જાગૃત કરવા માટે. તો આપણે બધા પણ એવી રીતે જ આવ્યા છું ને, અંતરવૃત્તિમાંથી જયારે આપણે નીકળ્યા અને બહિર્વૃત્તિ ઉપર આપણે પ્રીતિ થઈ અને જ્યારથી આપણે છે એ ચાસમી લાગી અને ચાસમી સાથે અસમી લાગ્યો, ત્યાર પછી આપણે છે એ પાછા વળીને આપણા ઘરમાં ગયા નથી. જે આપણું અંતરવૃત્તિનું ઘર છે, આપણું કેવલ ધામ છે, એ કેવલ ધામની અંદર અંશો પાછા જઈ શક્યા નથી. હવે અંશને તો જવા આવવાનું નથી, ખાલી વૃત્તિ આવી છે અંશની, એટલે વૃત્તિ આવી છે એના કારણે અંશ અહીંયા ભરાઈ ગયો છે. તો એના માટે પરમ ગુરુ છે એ અંશોને તારવવા માટે કેવલ ધામમાંથી નીકળ્યા. એટલે 18 ગ્રંથની અંદર આપણે જે લેવાના છીએ અગાધ બોધ, અગાધ ગતિ, ગતિ જેમાં ભરેલી છે એ ગતિની અંદર આપણે જઈએ છીએ. તો પેલા ગ્રંથો કેટલા કેટલા, કયા કયા ગ્રંથો છે? તો 18 ગ્રંથની અંદર 16 ગ્રંથ, મહારાજ કહેતા હતા કે 16 ગ્રંથ છે એ પરમ ગુરુએ લખાય, એક અચરતમાં આગળ લખાયો અને એક નરવેદ સાગર આગળ લખ્યો છે, એમ કરીને 18 ગ્રંથની અહીંયા આપને આપીને ગયા. એમાં પહેલો પંચમ શ્વસન વેદ છે. આ જે પંચમ શ્વસન વેદ છે એની અંદર ટોટલ રચનાનું જ્ઞાન છે. આ જગતની રચના કેમ કરી, કેવી રીતે ચાલે છે અને એનું પછી વિનાશી કેવી રીતે થાય છે એ બધું એની અંદર ભરી દીધું. કે જે રીતે અવિકાસ વિકાસ અને કુંભસ લાગ્યા, જેમ એવી રીતે સંજંભ વૃત્તિની અંદર વર્ગ જ્ઞાન, અનંત અને કાળ, એ કાળ મૂકી દીધો છે, એના 4 ભાગ બધા મૂક્યા છે, કે બધાના 2 ના વર્ગ જ્ઞાન અને અનંતના 3-3 ભાગ મૂક્યા, જયારે કાળના 4 ભાગ મૂકી દીધા. કાળ એનું કામ કરે જ છે કે આખરે હું આ જીવ માત્ર ને એ 4થો ભાગ છે એ વધી જતા જીવ માત્ર એ આ સંસાર છોડવો પડે છે, એવું તત્વની રચનાની અંદર મૂકી દીધું. તો આપણે જે ગતિ કરીને અહીંયા આવ્યા છીએ એ ગતિ એની અંદર પૂર્ણ રીતે કેવી રીતે ભરી છે, પંચમ શ્વસન વેદ જયારે સમજાય આપણે ત્યારે આપણો લક્ષ્ય પાકો થઈ જાય. અને આ લક્ષ્ય જયારે પાકો થાય ત્યારે આપણે એ બાજુની ગતિ આવે અને એ ગતિનું માર્ગદર્શન જેનાથી મળે એ આપણા ગુરુ છે. અને એવા શ્રેષ્ઠ ગુરુ કોણ છે? તે કે સદગુરુ ને પરમ ગુરુ. આ જે ગુરુ છે એ આપણે અહીંયા તારવવા માટે આવે છે. તો પરમ ગુરુ કલ્પે એકવાર આવે છે અને એની બધી માહિતી આપી, એની વિગત આપી કે છોકરા છોકરીનો જન્મ કેમ થાય છે, કઈ નાડી ચાલે છે, લેવાતો અને મુકાતો શ્વાસ કઈ રીતે છે, આપણા બધા એના અંકુરોની અંદર કેવી રીતે અંકુરો બન્યા છે. પિતા બુંદ શિર ગર્ભ કે જો ધન લહે ન કોઈ, કે રાજા કે રંખી ખરા અજાણ્યા દોય. જે પિતાજીની અંદર જે અંકુર બને છે એના વિશે કોઈ જાણતું નથી. માના ગર્ભની અંદર આવે છે એટલે કહી શકે છે ઘણા લોકો કે આ બાળક છે કે બાળકી છે, આ નર છે કે નારી છે, પણ તો એના સંસ્કારો છે એ કહી નથી શકતા. જ્યોતિષ શાસ્ત્રના છે એ કેટલાય ગ્રંથો લખાણા, પણ પરમ ગુરુ કહે છે કે પિતાજીની અંદર જે અદૃશ્ય અંકુર બને છે એનો વહીવટ આ બાજુ કોઈ જાણતું નથી. અને એ અંકુર મેં જ બનાવ્યો છે, અંકુર બીજા કોઈથી બને નહીં, પસારો બધાથી થયો છે, પણ અંકુર બનાવવાની કોઈને એની છૂટ આપી નથી. તો એવું જે અંકુરી જ્ઞાન છે એ પંચમ વેદ થી આપને કહેવામાં આવ્યું છે. અને એની અંદર કેટલાય પાના સુધી આ તત્વને કેવી રીતે કયો સૂર્યનાડી ચંદ્રનાડી, પછી એની અંદર લેવાતો છોડાતો એના વિશે તત્વ, ભૂમિ જળ અગ્નિ વાયુ આકાશ કઈ રીતે ચાલે છે અને એના વિશે કયો પુત્ર કઈ પુત્રી કેવા થાય છે એનું પણ આપ્યું. આ બધું હું કામ આપ્યું છે, એનું કારણ શું છે? કે આપણો બધાનો જે જન્મ થયો છે એની અંદર આ જ બધી વિગતો આવી છે.
અને અંશ જ્યાંથી નીકળ્યો છે ત્યારથી આ બાજુની ગતિ. પછી એને કીધું કે આની અંદર આવી આ જ્ઞાનમાં એવા કેટલાય જગત ની અંદર ભ્રમો ભરેલા છે કે જે છે એની કરતા જુદું કે છે, એટલે એને મટાડે કોણ, આવા ભ્રમો દૂર કરે કોણ, આવા સંશયો દૂર કરે કોણ, સાચું જ્ઞાન કોણ આપે. એટલે બીજો મોટો ગ્રંથ એટલે વિશ્વભ્રમ વિધ્વંસ નિધિ, વિશ્વભ્રમ વિધ્વંસ મહાનિધિ ગ્રંથ છે. મહાનિધિ એટલે સમુદ્ર જેવો, જે આપણા બધા જ પ્રકારના ભ્રમોને દૂર કરી નાખે, એનો નાશ કરી નાખે, એટલે સાચી સમજણ આપે. મેં એમ કહું કે આમ આ કાન છે તો તમે માનવાના નથી, આ તો નાક જ છે ને, એમ કહો આ ચશ્માનું ઘર છે તો તમે માનશો. પછી એમ કહું છું કે આ ધોકો છે, આ વેલણ છે એમ કહો તો આ કોઈ માનશે નહીં, કારણ કે યથાર્થ નથી, જે છે એ નથી. એવા કેટલાય સંસારની અંદર ભ્રમ કરી ગયા. એ સગુણ અને નિર્ગુણ ની અંદર જે જે માન્યતાઓ હતી, કેટલાય સંપ્રદાયો ચાલ્યા, અને જેને જેવું સમજાણ એવું એને રજૂ કર્યું, એટલે ઘણા ભ્રમ ભરી ભ્રમ આવી ગયા. તો 56 સિદ્ધાંત છે એ વિશ્વભ્રમ ની અંદર લખ્યા, અને એક એક ની અંદર એવું કીધું કે આ કેટલું ઊંડાણથી છે, અને બે વચ્ચેનો સંવાદ આપ્યો. કૃપાનિધિ પ્રશ્ન પૂછે છે અને કરુણેશ જવાબ આપે છે, અને એવા એવા પ્રશ્નો પૂછ્યા છે, એવી એવી વાતો કરી છે કે અંકુરની રચના તમે કેમ કરી, કે 16મો સિદ્ધાંત છે, અને ગર્ભગોષ્ઠીની અંદર એવું શું છે કે જેની અંદર એક એવું જીવડું હોય એને એનો 9 મહિનામાં માણસ થઈ જાય, આ ગર્ભગોષ્ઠીની ગતિ કેવી છે, તે 17મો સિદ્ધાંત પાછો ગર્ભગોષ્ઠી નાખ્યો. 10મા સિદ્ધાંતમાં એવું કીધું તમે આ જગતની આખી રચના ન હોય, જગત હોતું નથી, અનંત બ્રહ્માંડો નથી હોતા, તમે એકલા કેમ રહ્યો છો, તમને ત્યાં આગળ ડર નથી લાગતો, તમને એકલતા પણ નથી આવતું, તો એના વિગતો એમાં આપી. પછી 28મી સિદ્ધાંતની અંદર તો પરમ કૃપાનિધિ કેટલું ખીજાય છે કે આવું ધમ ધડા વગરનું જગત તમે હું કામ રહ્યું છું, તમને તો કોઈ માનતું નથી, કે સગુણ અને નિર્ગુણ ની અંદર બધા દોડ્યા જાય છે, કે અને જે કરતને જ બધા પૂજા કરી રહ્યા છે, કરતા કોણ છે એની કોઈને ખબર નથી, આવું જગત રચીને તમને કયો આનંદ આવે છે, એવો પછી એને સમજાવે છે, ખમા ખમા ધીરજ રાખી, કે હું તને એનાય બધા જવાબ આપું. કે એવી રીતે વિશ્વભ્રમ ની અંદર આ 56 સિદ્ધાંત ની અંદર જેટલા સંસારની અંદર ભ્રમો ઉત્પન્ન થયા છે, આપણે અહીંયા શરીર ધારણ કર્યું છે તો એવું સમજી છે કાયમિક રાખવાના છે, ભેગા પૈસા એમ કરી, જમીન એવી રીતે કરી, છોકરાઓની હાચવણ એવી કરી, શરીરની હાચવણ એને હાચવવાનું છે, પણ કોના માટે, કે મારા કરતા કોણ છે ને હું કોણ છું એને જાણવા માટે. તો સંપત્તિ ભેગી કરવા માટે, મોટી મોટાઈ લેવા માટે, સંસારની અંદર છે હારા હોદ્દા લેવા માટે, એના માટે આપણે આ નથી, એ તો સહજ છે, જે જેના ભાગ્ય જેવા છે, જેના પારંભ છે એને મળી રહે છે. આ જે પક્ષીઓના બચ્ચાઓ ઉત્પન્ન થાય છે એના માટે એના માળાઓ તૈયાર કરેલા છે, સમુદ્ર ની અંદર જે માછલીઓ છે એનો ઉછેર એ કરે છે. જીવનભાઈ કહેતા હતા કે પગ આ કીરીના પગમાં બાંધેલું જાજર એની જે ઘૂઘરી છે એનો અવાજ એ સાંભળે છે, અને એના લેખા જોખા છે એની અગર એ પ્રમાણે ફળ આપે છે. એવા જે પરમ ગુરુ છે એનો હું એ કેવલ કરતાનો અંશ છું, અને એ અંશમાં જે જે કઈ આ બાજુની કપટ લીલા અથવા આ બાજુની મને મારી ખોટી માન્યતા એ બધી માન્યતાને રદ કરવા માટે વિશ્વભ્રમ વિધ્વંસ નિધિ ગ્રંથ આપ્યો. ત્યાર પછી કીધું અગાધ બોધ, ક્યાંથી નીકળ્યા, કેવલ ધામથી નીકળ્યા, 12 ધામ એને છોડી દીધા, કેવલ ધામને છોડીને 11 છોડી દીધા. નીચેથી આપણે લઈએ તો અલેખ ધામ છોડી દીધું, અશ્યુત ધામ છોડી દીધું, અજર ધામ છોડી દીધું, શૂન્ય શિખર ધામ છોડી દીધું, મહાશૂન્ય શિખર ધામ, અમિત શિખર ધામ, પરમપ્રકાશ શિખર ધામ, ગંભીરા શિખર ધામ, અલિલ શૂન્ય, અરૂઢ શૂન્ય અને અલિલ શૂન્ય, આટલા ધામો તેને છોડી દીધા. ત્યાંથી પાછા એ નીચે આવ્યા ભ્રમની અંદર પેલા નિરંજન ધામ ની અંદર ગયા, પછી શક્તિ ધામ ની અંદર ગયા, ત્યાંથી છે એ ગૌલોકમાં આવ્યા, ગૌલોકમાંથી છે એ ત્રણેય પુરીમાં ગયા, કૈલાસમાં, વૈકુંઠની અંદર બ્રહ્મપુરીમાં, એનાથી નીચે આવ્યા સરલોકમાં ગયા, તપલોકમાં ગયા, મહરલોકમાં ગયા, જનલોકમાં ગયા, એનાથી નીચે આવ્યા તો આ બધા તારામંડળમાં ગયા, ધ્રુવલોકની અંદર ગયા, પછી શુક્રની અંદર ગયા, આ ગુરુની અંદર ગયા, તારામંડળને જે ફરતા હતા સપ્ત ઋષિ એની અંદર ગયા, ચંદ્રલોકમાં ગયા, સૂર્યલોકમાં ગયા અને પૃથ્વી ઉપર 7 દીપમાં ગયા આવ્યા.
અને પછી જંબુદ્વીપ, ખારા સમુદ્રમાં જે જંબુદ્વીપ બનેલો છે એની અંદર સારસાની અંદર ભરતખંડે અહીંયા પધાર્યા. હવે આટલી મોટી યાત્રા કરીને અહીંયા આવ્યા. હવે તમે કહેશો કે પરમ ગુરુ આવ્યા કે તમે એમ આવ્યા? પરમ ગુરુ તો આપણી પાછળ આવ્યા. છોકરો ખોવાય તો શું કરવું એના બાપાને? એને ગોતવા તો નીકળવું પડે ને. છોકરો ખોવાઈ ગયો હોય આમાં જતા જતા, એ તો આમ આપણે ઉમરા ગયો હતો પણ ઉમરાની બદલે કઈક નીકળી ગયો ગવાયરમાં, ગવાયરથી આગળ ગયો અને પછી ડુમસ ગયો, પણ એને કઈ ખબર ના પડી. ડુમસ ની અંદર એને હારું લાગ્યું કે ભજીયા હારા છે આના, એ ખાવા મળ્યો. પછી કઈક બીજું હારું લાગ્યું કે કમરખ હારા છે, કમરખ ખાવા મળ્યો. એ સ્વાદમાં પડી ગયો. એમ હંસ છે એ સ્વાદમાં પડી ગયો, અને સ્વાદમાં પડી ગયો તો એ પણ એની એટલી જ યાત્રા થઈ. અહીંયા પૃથ્વી લોકમાં આપણે જંબુદ્વીપમાં આપણી યાત્રા કરીને જ આવ્યા છે. તો પરમ ગુરુ પાસે લેવા આવ્યા છે. એ આપણી જેવી યાત્રા કરે એ ભૂલા નથી પડ્યા. આપણે અને પરમ ગુરુ વચ્ચે ફરક એ છે કે આપણે ભૂલા પડી ગયા. આજે કોઈને પૂછો તો ખબર નથી કે હું હંસ કેવો છું. પોતાનું નામ બધા આવડે છે. હું ફલાણા બાપાનો દીકરો છું એ ખબર છે. મારા દીકરા આ છે એની ખબર છે. મારી નોકરી આ છે, મારો ધંધો આ છે એ ખબર છે. મારી જમીન આ છે, મારી ગાડી આ છે એની ખબર છે. પણ હું કોણ છું ને એ સાચી ખબર નથી. ગ્રંથમાં લખ્યું છે કે તું હંસ છો એટલે હું માનું છું કે હંસ છું એમ, પણ મને અનુભવ નથી. તો એ જે અનુભવ છે એ કોણ કરાવે? કે તું આ બકરાની અંદર, બકરાનું મોટું ટોળું હતું એમાં પરમ ગુરુ એક દાખલો આપે છે, એમાં સિંહનું બચ્ચું ભળી ગયું. અને સિંહનું બચ્ચું ભળી ગયું એવું જ કહેવા લાગ્યું કે હું બકરું છું અને મોટું થઈ ગયું. જ્યાં સુધી બીજો સિંહ ન આવ્યો ત્યાં સુધી એને છોડાવે કોણ? એટલે એને કીધું કે અજા સિંહની જે રીત હતી કે આ બકરાનું ટોળું એટલે તત્વનું ટોળું, 84 તત્વના ટોળાની અંદર હંસ છે એ સિંહ જેવો છે, એ એના જેવો થઈ ગયો છે ત્યારે. જો ને આપણે જોઈશી તો આપણે આંખથી જોઈશી છતાં આંખ આપણે થઈ ગયા, કાનથી આપણે સાંભળીએ છીએ છતાં કાન આપણે થઈ ગયા, જીભથી આપણે સ્વાદ લઈએ છીએ તો જીભ આપણે થઈ ગયા. એટલે ગાડી લઈને હું આવ્યો તો ગાડી થોડો હું થઈ ગયો છું, ચપ્પલ પહેરીને હું આવ્યો તો ચપ્પલ હું થોડો થઈ ગયો છું. એમ આ મને 84 તત્વનું ઘાટ રૂપી શરીર સાધન તરીકે આપવામાં આવ્યું છે તો હું સાધનમય થઈ ગયો. આ સાધનમાંથી છોડાવવા માટે પરમ ગુરુ આવ્યા. આટલી યાત્રા કરીને આવ્યા. એ જ યાત્રા આપણે કરી પછી તો કેટલાય ધામો છે, અનંત બ્રહ્માંડો ઉત્પન્ન કર્યા છે. હું ક્યારથી બી ખૂટો પડ્યો. મારો છોકરો ખોવાઈ ગયો તો આપણે પૂછીએ ભાઈ તમારો છોકરો પોલીસ સ્ટેશનમાં જાય અને લખાવે કે ભાઈ તમારો છોકરો કેટલા દિવસથી ખોવાનો છે, તો કોઈ કે ભાઈ મારે અઠવાડિયાથી 7 દિવસથી મારો છોકરો નથી આવ્યો. એ ક્યાં ગયો હતો? તો કે સ્કૂલે ગયો હતો, પછી પાછો આવ્યો નથી. તો એની આખી વિગત લખે, પછી એનો કેસ થાય. એની સ્કૂલ ક્યાં છે, એના શિક્ષકોને તપાસે એક બે આવ્યો હતો કે નહીં છોકરો, એના દોસ્તારને પૂછે કે આ છોકરો તમારે યારે હતો કે નહીં, એવી રીતે એની તપાસ થાય. એમ આપણી કઈ તપાસ થઈ આપણે ક્યારથી આવ્યા છીએ? કોઈ એમ કે કેવલ ધામથી તમે ક્યારથી કેટલા સમયથી છૂટા પડ્યા? તમારું કોઈ ગણિત ખરું? અને અગણિત અંશો છૂટા પડ્યા એમાં તમારું કોઈ સ્થાન ખરું? તો કીધું કે આટલા બધા આ જે ધામોની અંદરથી આપણે ફરતા ફરતા આવ્યા ને પંચભૂતનું આ શરીર છેલ્લું આપણે લીધું છે, જે પરમ ગુરુએ લીધું હતું, પણ એ આપણે કાઢવા માટે આવ્યા. આપણે ભૂલા પડેલા છીએ, એમાં ફરક છે. પરમ ગુરુ ભૂલા નથી પડ્યા. એ છોકરાની માહે એને ગોતવા ગયા છે અને આપણે સ્વાદમાં ભૂલા પડ્યા. સંસારમાં જે ચાસમી લેવા હંસ રોકાણો ને આ બાજુ, એ ચાસમીમાં ભૂલો પડી ગયો અને દસે દસ ઇન્દ્રિયની અંદર દસે દસ આકાંક્ષામાં રોકાણો. આકાંક્ષા કેટલી ગજબની છે કે એક આકાંક્ષાની અંદર રોકાઈને જે હરણિયાને સંગીતની અંદર પ્રીતિ થાય, અને એવું સંગીત કોઈ હરણિયાને વગાડે જંગલની અંદર તો હરણિયાઓ ભેગા થઈ જાય, પછી એનો કોઈ શિકાર કરી નાખે તો એને ભાન રહેતી નથી. એવી રીતે એક ઇન્દ્રિયની અંદર રોકાણ હરણ, એવી રીતે જીભની અંદર સ્વાદ લેવા માટે માછલી જાય અને એમાં એને કાંટો ફસાઈ જાય એટલે માછલીનો શિકાર થઈ જાય. ભમરો છે એ સુગંધીમાં આકર્ષાણો, ને કમળને છે એ કમળની અંદર પીડાઈ ગયો સવારમાં મરી જાય છે. એ જ ભમરાની અંદર એવી તાકાત હતી કે શીશમનું લાકડું હોય, સાગનું લાકડું હોય એને એ હોલ પાડી દેતો હતો. કમળની અંદર આસક્ત થઈ ગઈ કે તો એને એમાંથી બચીને બહાર ન નીકળે. આ ઇન્દ્રિયોની અંદર જુઓ કે
પતંગિયા નહીં કે રૂપ ની અંદર એવો મોહ થઈ જાય છે કે એ પોતે છે એ દીવો સળગતો હોય એની જ્યોત ની અંદર ઘૂસી જાય છે અને એનો નાશ કરી નાખે છે. આ રીતે તમે જો હાથી છે એને વિષયની અંદર એટલી પ્રીતિ હોય છે, હાથી કેટલો મદમસ્ત છે, અને સિંહ એનો શિકાર કરે તો પણ હાથી એને હરાવી દેવો છે, પણ જયારે હાથણીને સામે મૂકવામાં આવે, વચ્ચે ખાડો બનાવવામાં આવે, એના ઉપર ઝાડા પાથરી દેવામાં આવે, હાથણીના વાસનાની અંદર દોડીને જાય એટલે ખાડામાં પડે અને હાથીનો પણ શિકાર થઈ જાય. આ પાંચ ઇન્દ્રિયો છે, જે પાંચ જ્ઞાનેન્દ્રિય છે એની અંદર આ અંશ કેવી રીતે રોકાણો, તો શબ્દ સ્પર્શ રૂપ રસ અને ગંધ એના ધંધા છે. એ ધંધાની અંદર આપણે રોકાણ, હું આપણી વાત કરું છું, બીજા કોઈની વાત નથી કરતો. હું એમ કહું છું, એ અંશ તું કેમ રોકાણો, તને હું એવો સ્વાદ આવ્યો કે તું આમાં રોકાઈ ગયો? આપણા કેવલ કરતાનું ઘર કેવું, કેવો આનંદી કે એનું કેવલ ધામ વર્ણન કો અંગ છે 37 એની અંદર છે. એ આવું વર્ણન કર્યું કે કેવલ ધામ ની અંદર કેવા કેવા અંશો રહે છે, કે એક એક પુરુષ કે એટલે જોરાઈ કે એના રૂવાટામાંથી અનંત છે એ સૂર્યનો પ્રકાશ ઉત્પન્ન થાય છે એવા એના રૂવાટા છે એવું વર્ણન કર્યું. તો તું આવી ગતિને તું છોડી અને આ મૂળમૂત્રની ગતિની અંદર કેમ આવી ગયો? તને કોઈ ના સમજાવ્યું કે તને કોઈ પાછો વળવાનું ના કીધું? તો કે જોજો ખરા, એક એક ઇન્દ્રિયની અંદર આ રીતે ફસાયો. આ 10-10 આકાંક્ષા તો જો તને ક્યાં રોકી રાખે છે? કે કાને છે એ શ્રવણ આકાંક્ષા મૂકી, ચામડીમાં શીતોષ્ણ આકાંક્ષા મૂકી, ચામડીના સ્પર્શની અંદર દોડાદોડ કરી દોડે છે, પછી કીધું આંખે છે એ નિરીક્ષણ આકાંક્ષા મૂકી રૂપ માત્રા સાથે, જીભે છે એ રસ માત્રા સાથે સુધા તૃષ્ણ આકાંક્ષા મૂકી, નાકે છે એ ગંધ માત્રા સાથે સુગંધ આકાંક્ષા મૂકી, મુખમાં ઉચ્ચારણ આકાંક્ષા મૂકી. 10 જણા તને સાંભળે ને તો ખુશી થઈ જાય કે વાહ મને સાંભળે છે, તને એનું અભિમાન આવે છે. આવો બધું તું જા છો ત્યાં તારી આકાંક્ષા તને કેવી રોકે છે એનું ખાલી વિચાર તો કરતો. હાથમાં ગ્રહણ આકાંક્ષા મૂકી, નાનું છોકરું છે કઈક દોડી લેવા જાય, સીધું મોઢામાં નાખે છે, એને કઈ ખબર નથી પડતી, તમે આગળ થોડુંક કઈક વસ્તુ મૂકો, રમકડું મૂકો તો દોડીને લેવા જાય છે. ગ્રહણ આકાંક્ષા હાથમાં મૂકી દોડે છે, એને ભાન નથી કે હું લેવા જાઉં છું, એમ ગ્રહણ આકાંક્ષા હજી કામ કરી રહી છે. આપણી અંદર કઈક ના કઈક હોદ્દા લેવા જવા, કઈક લેવા જવા, દોડા દોડી કરાવે છે. કે પછી ગમન આકાંક્ષા પગમાં મૂકી દીધી, હજી શાંતિથી ઠેકાણે બેસવા નથી દીધા. પક્ષીઓને નથી બેસવા દેતો, કીડીઓ દોડ દોડ કરે છે, જુઓ તમે. આ ગમન આકાંક્ષાના અંદર એક એક પક્ષીઓને દોડાવે છે. પૃથ્વીમાં ગમન આકાંક્ષા મૂકી રોજની પોતાની ધરી ઉપર 1670 કિલોમીટર ફરે, એ ગમન આકાંક્ષા પછી વિશેષ મૂકી કે સૂર્યની આજુબાજુ 1 કલાકને 7000 કિલોમીટર ફરે. જુઓ તો ખરા, સુષુમાર ચક્રની અંદર ગમન આકાંક્ષા મૂકી એના કારણે આ બધા જ ફરે છે. સુષુમાર ચક્રમાં એ મારી અંદર મૂકી ગમન આકાંક્ષા, હારી છે એટલી સારી છે, લોહી બનાવે છે, લોહી ફેરવે છે, એનો ઉપયોગ છે, પણ ગમન આકાંક્ષા મારી ઉપર બેહી જાય છે અને મને દોડતોડ કરાવે છે. મને મારે જે જગ્યાએ જવું જોઈએ ત્યાં નથી લઈ જતી, મારે જવું જોઈએ પરંગુરુ આગળ, મારા સ્વરૂપમાં જવું જોઈએ ત્યાં મને ગમન કરાવે તો આ ગમન આકાંક્ષા સાચી, અને મને એનાથી વિરુદ્ધ ગમન કરાવે તો મને કઈ કામની ગમન આકાંક્ષા નથી. વિષય આકાંક્ષાની અંદર દરેક જીવ પડ્યા છે. લિંગ સ્થાને મૂકી ઉદાસ્તાને મૂળ વિસર્જન આકાંક્ષા મૂકી, 2 દિવસ બાદી થઈ જાય ખબર પડે ક્યાંથી દવા લાવી છે આપણે, કાયમ ચૂર્ણ લ્યો ને આ ચૂર્ણ લ્યો નહીં, કે શરીરની અંદર જો મૂળ વિસર્જન આકાંક્ષા ન મૂકી હોત અને એની અંદર આકાંક્ષા મૂકી એટલે ખાવા દોડીએ છીએ. એક મુખ પૂરું કરે છે, સાથે આ બધી જ વ્યવસ્થાઓ એક એક આકાંક્ષા ઇન્દ્રિયોની અંદર કેવી રીતે મૂકી અને કેવી રીતે એનું સંપૂર્ણ જ્ઞાન કરોડો શબ્દ ની અંદર આટલા ધામો ની અંદર કેતા કેતા પરમ ગુરુ આવ્યો. આ વાત એટલા માટે કરું છું કે પરમ ગુરુએ આટલા ધામો ની અંદર કીધું શું, એની હું હું વાત કરી તો નીચે બોર્ડ મારેલું છે કે આટલા કરોડ શબ્દ નું જ્ઞાન આયા જગ્યાએ કર્યું, આટલા કરોડ શબ્દ નું જ્ઞાન આ ધામ માં કર્યું, એનું આખું લિસ્ટ બનાવેલું છે. તો આટલા કરોડ શબ્દ નું જ્ઞાન કરીને કેવા હું માનતા હતા પરમ ગુરુ, કે જેવા જેવા અંશો હતા એને એ જ્ઞાન આપીને અંશને પોતાની સ્થિતિમાં લાવતા હતા. તું આ છો,
પેલા જયારે સિંહે પેલા બકરી ની અંદર ભળી ગયેલો જે સિંહ હતો એની ગોથી પકડી, અને ગોથી પકડીને કીધું કે તું તો સિંહ છો, એ કે તું આ બકરાની જેમ કેમ અત્યારે વર્તન કરે છો, ઘાસ કેમ ખાસ હોય, કે આપણો ખોરાક તો બકરા છે, કે ના ના બે 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 કરવો મળ્યો, કે હું તો બકરો જ છું, હું સિંહ નથી. એટલે એને પોતાનો પરિચય કરાવવા માટે એને કીધું કે તું હાલ મારી સાથે પકડીને લઈ ગયું, જે પાણીની અંદર જે પાણી એકદમ શાંત હતું, જે તળાવડી શાંત હતી એમાં દેખાડ્યું, જો તારું ને મારું મુખ સરખું છે, આપણે બે હરખા છે, જો હું જેવી ગર્જના કરું એવી એકવાર ગર્જના કરી, એટલે બે ગર્જના કરી પેલા સિંહ, પણ આ ગર્જના કરવા જાય તો બે બે જ બોલાય જાય, એનાથી સિંહ જેવી ગર્જના ન થાય. પણ પછી થોડો સમય એની ધીરજ રાખી અને ફરીથી પાછી કોશિશ કરી તો પેલા સિંહ જેવી જ ગર્જના નીકળી, ત્યાં પેલા જે બકરાઓ હતા એ આ સિંહ થી પણ બીવા પડ્યા. એટલે બકરા કોણ છે, કે આ બધી જે ઈચ્છાઓ છે ને બકરા છે. જયારે આપણે સિંહ બની જઈશું ને, અંશે થશું ને, ત્યારે આ બકરાઓ છે એ બધા આપણાથી ડરશે. આ જે ડર છે એની અંદર આપણે જો જાગીએ તો ડર છે. માલિક જાગે નહીં તો ચોર ચોરી કરી જાય. એટલે તું માલિક થઈને આવી આ તે ગુલામી કેમ લીધી, તું સ્વતંત્ર છો ને પરતંત્રતા કેમ ધારણ કરી. તો એવું અનેક પ્રકારનું જ્ઞાન ઠેરથી નિરંજન ધામ થી કેતા 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 જંબુદીપ માં આવ્યા, સારસાપુરી માં આવ્યા, અને આપને 18 ગ્રંથ નું જ્ઞાન આપ્યું. એ જે ગતિ આપી એની બોધ આપ્યો, એની બોધ નું નામ છે અગાધ બોધ. અને જે ગતિ થી અહીં આવ્યા એ ગતિ નું નામ છે અગાધ ગતિ. આ આપણી છે બધાની અગાધ બોધ કેતા કેતા આવ્યા, અને જે ગતિ અહીં આવ્યા છે એ ગતિ નું નામ છે અગાધ ગતિ, આપણી બધાની. અણી અગ્ર રૂપે આવ્યા, પાછા કીધું આવો કેવી રીતે, પ્લેન હોય ને તો એને અણી હોય, રોકેટ હોય તો એને અણી હોય, અણી જે છે વસ્તુ એની ગતિ વધારે થાય. આ બધું અણિયાનું છે એની વિગત આપી, અણિયાની દરેક વાત કરી, અને પછી જયારે આપણી આંખ ખુલી ત્યારે ખબર પડી વાત તો સાચી છે, આ અંકુર અણિયાળો હશે, આ નાક અણિયાળું છે, કે આ દ્રષ્ટિ અણિયાળી છે, કે તારા અંગો તો તપાસી જો, અને તું અંકુરી ગતિ થી આવ્યો છો. આ અંકુરી ગતિ એ તું આવી અને માના ઉદરમાં નાભી સુધી જોડાઈ ગયો, અને નાભીથી તે શ્વાસ લેવાનું શરૂ કર્યું ત્યારે તું મનુષ્ય શરીર ધારણ કરી શક્યો. તો આ ગતિને તું જોતો ખરો, પાછો વળી દે એકવાર તો જો, મારે કેવી રીતે પાછું જવું એનો કાંઈક તો વિચાર કર. એ બધાને કહેતા કહેતા દેવ લોકોમાં ઋષિ મુનિઓમાં સપ્ત ઋષિ તો ફરતા હતા, તારામંડળ તો ફરતા હતા, કે તમારું જ્ઞાન ફરતા ફરતા અમે કેમ સાંભળી શકીએ, અમે સ્થિર નથી. અમને જો મનુષ્ય વેશ મળે તો અમે સ્થિર બેસીને તમારું જ્ઞાન સાંભળી અને અમારો ઉદ્ધાર કરીએ, તો અમને મનુષ્ય વેશ મળે, દેહ મળે એવી પ્રાર્થના અમે તમને કરી. આપને મળ્યો છે તો આપણે શું કરીશ, એ તો પ્રાર્થના કરે, આપણે ક્યાં એને એના જ્ઞાનની પાછળ જઈશું, કેટલો સમય એના માટે વાપરીએ છીએ. આપણે સંસારનો વહીવટ કરવાનો છે, એવું નથી નથી કરવાના. હું મારો ધંધો કરું છું, દેશ વિદેશમાં મારું હીરાનું કામ છે, મારી ફેક્ટરીઓ છે, પણ પંચમ વેદનું જ્ઞાન છે કે આ 18 ગ્રંથોનું જ્ઞાન એ નિરંતર કર્યા કરું છું. કારણ કે એના માટે કઈ વિશેષ તમારે સમય નથી કાઢવો પડતો. હું ક્યારેક ક્યારેક હોંગકોંગમાં યુરોપના કોઈ પણ જગ્યાએ એરપોર્ટની અંદર હોઉં, ચાઇનાની અંદર હોઉં, તો બાઉદાદા ઠાકરસિંહભાઈ એને ઓનલાઈન કરીને તે ગ્રંથ વાંચતા હોય. મારે 2-3 કલાક એરપોર્ટમાં બેહવાનું થયું હોય, તમે 4-5 જણા રાજાભાઈ હોતી હોય ક્યારેક ક્યારેક, એ જુનાગઢ હોય, આ લોકો અહીંયા સુરત હોય, અમે 5-6 લોકો ઓનલાઈન અને પેટ ની અંદર વાંચતો. તમે જ્યાં જાવ ત્યાં આ ગ્રંથ, પછી તો એવું થઈ જાય કે અંદરનો ગ્રંથ શરૂ થઈ જાય વાંચવાનો. ગ્રંથ વાંચન કરતા કરતા જ્યાં સુધી અંદરનો ગ્રંથ નું વાંચન નહીં થાય ને, તો 18 ગ્રંથો તો પડેલા છે, જો પડી એમ નહીં આપણે, જો પડી. પણ અહીંયા કેટલાય સમયથી પડ્યા છે, હું એમ કહેતો હતો ગ્રંથની અંદર અભ્યાસ કરવા વાળા ઉમરામાં કેટલા લોકો છે. હા, અમારા ભાઈ છે કે અમે ઉમરાની અંદર જન્માશી, પણ ઉમરાની અંદર જન્માશો એનો તમારે વધારે વધારે ફાયદો તો લેવો જોઈએ. કોઈ શ્રીમંત ને ઘરે જન્મા હોય અને આપણે ભીખ માંગતા હોય તો એ શ્રીમંત આપણી કામની શું છે. જન્માશી અહીંયા ઉમરાની અંદર રઘુરામજી જેવા આપણા સમર્થ ધનવાન માલિક છે, ધનવાન એની માલદાર છે, માલદાર રઘુરામજી કેવા છે, માલદાર, અને એના આપણે એમાં જન્મેલા છે, તો એ માલદારી મૂકી એટલે ભીખ માંગી છે આપણે. તો ગ્રંથનો અભ્યાસ કેટલા કરે છે, કેટલાય ગ્રંથને પોતાની અંદર ઉતાર્યો,
બાહ્ય ગ્રંથ નો અભ્યાસ તો આપણે કરીએ છીએ, આપણે ટેવ પડી ગઈ છે બાહ્ય ગ્રંથ નો, પણ ગ્રંથ કેવા શું માંગે છે અંદર? અત્યારે જે હું વાત કરું છું તે ગ્રંથ નો અભ્યાસ અંદર લેવાનો છે. એમાં કંદ પહેલાની અંદર 108મી ચોપાઈ ની અંદર કહેવામાં આવ્યું છે, ગુપ્ત ગ્રંથ ગતિ ખુદનકી કહે કુબેર સમજાય. એને હું કીધું ગુપ્ત ગ્રંથ ગતિ ખુદનકી. આ જે ગ્રંથ ગંઠાયો છે ને આખો 72,000 નાડીઓ છે, આ નાડીઓથી ઈડા બંગલાથી અને બાકીની 11 બીજી નાડીઓ છે, એ બધી નાડીઓથી આ ગ્રંથ ગૂંથાયેલો છે, ગંઠાયેલો છે. તો એ કઈ તારો ગ્રંથ, તું પોતે ગ્રંથ રૂપ છો, ગુપ્ત છે આ ગ્રંથ, ગુપ્ત છે. ગુપ્ત ગ્રંથ ગતિ ખુદનકી તારી ગતિ છે, કહે કુબેર સમજાય, કુબેર તને કહેતો સમજાય એવું છે. તો એને કીધું કે આ સમજણ મને આપે કોણ? હું તો ક્યારેક કહું છું કે 18 ગ્રંથો વાંચો ને ત્યારે 19મો ગ્રંથ તૈયાર થઈ જવો જોઈએ, અને તમે પોતે છો. આ 19મો ગ્રંથ છે, પરમ ગુરુ આપ્યો છે આપણે સમજવા માટે. એક એક શ્વાસે એની અંદર ગતિ મૂકેલી છે, એક શ્વાસ ની અંદર જે જે ઘટના ઘટે છે એ પરમ ગુરુ એ લખી છે. 4 સેકન્ડ નો એક શ્વાસ થાય, એની કીધું 1,29,000 એ જે લવકારા થાય છે 6 ચક્ર ની અંદર, એ કે અને 21,600 શ્વાસ થાય છે એ કે. તો 6 ચક્ર ની અંદર જે લવકારા ઉઠે છે ત્યાં સુધીનું જ્ઞાન આવે પરમ ગુરુ. તું એક શ્વાસ લેશો ને જયારે, તો એ કે 4 સેકન્ડ નો થાય છે, 2.5 મિનિટ નો થાય છે, 7.5 એમાં પલકારા થાય છે તારી આંખના, 22.5 લવકારા થાય છે, અહીંયા લવકારો એટલે ઈ થાય 22.5, 67 વેદ થાય છે, 6,750 ત્રુટિ થાય છે તારે આ શ્વાસમાં, 20,250 ત્રસ રેણુ ઉત્પન્ન થાય છે, 3 અણુ ભેગા થાય એટલે ત્રસ રેણુ થાય, એની અંદરથી વાળ બને, એની અંદરથી ચીપડા બને, એની અંદરથી દ્રષ્ટિ બને, એની અંદરથી શરીરની અંદર પરસેવો બને, લોહી બને, માંસ બને, હાડકા બને, 3 અણુ ભેગા થાય ત્યાં એક શ્વાસ ની અંદર. એક શ્વાસમાં 60,750 અણુ ઉત્પન્ન થાય છે, એક શ્વાસ ની અંદર 1,21,500 પરમાણુ ઉત્પન્ન થાય છે, અને એની અંદર 25 પ્રકૃતિ કામ કરે છે. આવું બધું જ્ઞાન દેતા દેતા તારા અંદર તો જો, એક શ્વાસ ની અંદર હું આટલી ઘટના ઘટાડું છું, તને મેં શ્વાસ લેતા શીખવાડી દીધું તો એની મેળે હાલે શ્વાસોશ્વાસ, તને તો ખબર નથી મેં શ્વાસ કેટલા લીધા, એ તને ખાવાની ખબર છે પણ શ્વાસ લીધા કેટલા એની તને ખબર નથી. કે એ તો આ લોકોએ કીધું તમારું ફેફસા એટલા 30% બંધ થઈ ગયા છે, 70% બંધ થઈ ગયા, ત્યારે ખબર પડી કે કોરોનાની અંદર કરોડો લોકો મરી ગયા શ્વાસના કારણે. એ મફત આપી દીધું, પાછું મશીન મફત આપ્યું, પાછું બોલે પણ મશીન લેવા જાય ને આપણે આઈસીયુ ની અંદર કે ઓક્સિજન ઉપર રાખ્યા છે એને, એ આઈસીયુ મશીન થી આપણે શ્વાસ આપે, એ આ મફત મશીન આપ્યું આપણે બધાએ, પાછું એ કઈ ફેરવી ના શકાય આઈસીયુ માંથી, આપણે ગમીને ફેરવી તો આપણું મશીન હારવા રહે, શ્વાસ લેવાનું અને છોડવાનું, અને એ નિરંતર રહે સર ફેફસા એ રીતે કામ કરે છે. કે આટલું બધું ઝીણું જ્ઞાન જેને કીધું પરમ ગુરુએ, એ પરમ ગુરુને સમજી કેમ આપણે? 4 વેદની અંદર જે વાત કરવામાં આવી છે એ પંચમ વેદ કરતા નીચેની છે એ કેમ ખબર પડે? તો 4 વેદની અંદર જે કઈ છે એ ઘટનાનું જ્ઞાન છે, ઘટના આ બધી જે ઘટના ઘટે છે ને એનું જ્ઞાન છે, રચનાનું જ્ઞાન નથી. પંચમ વેદની અંદર રચનાનું જ્ઞાન છે. જો બે વસ્તુની અંદર ફેર તમને દેખાડું છું, વાત તો અગત ગતિની કરું છું, પણ પંચમ વેદ કેવો છે કે 4 વેદ ની અંદર ઘટનાઓ છે, આપણે જન્મીને પછી ઘટનાઓ ઘટે બધી, જન્મ છે, જન્મ દિવસ જો છે, મહિનો થઈ ગયો, વર્ષ થઈ ગયું, બધી ઘટનાઓ ઘટે, એ ઘટનાનું જ્ઞાન છે જન્મ પછી. પણ જન્મ પહેલાનું જે જ્ઞાન છે રચનાનું, આંખ કેમ બનાવી, કાન કેમ બનાવ્યા, જીભ કેમ બનાવી, એક એક પાસળી કેમ બનાવી, નાડીઓ કેમ બને, આંખની નસો કેમ બનાવી છે, એટલી ઝીણી ઝીણી નસોની અંદર લોહી વહેવરાવે છે, એની ગતિ કેમ એમાં મૂકી છે, મગજ કેમ બનાવો આટલા બધા વિચાર કરી શકે છે, કોઈ આઈન્સ્ટાઈન થઈ જાય છે, કોઈ વડાપ્રધાન થઈ જાય છે, એવી રીતે મગજ બનાવ્યું છે, કેટલી બધી એની અંદર વસ્તુ મૂકી છે, એ બધું રચનાનું જ્ઞાન છે એ પંચમ વેદનું છે. એક તો યાદ રાખજો, રચનાનું જ્ઞાન છે એ પંચમ શ્વસન વેદનું છે, અને ઘટનાનું જ્ઞાન છે એ 4 વેદનું છે. ત્યાં આગળ કર્મકાંડ મૂક્યા છે,
ઘટના થાય પછી કર્મકાંડ જ છે, પછી આપણા કર્મ જ આપણે ભોગવીએ છીએ અત્યારે. જો આ મનુષ્ય દેહનો તો એક ફાયદો છે કે કર્મ પોતે બદલી શકે. બાકી 84 લાખ યોની ની અંદર 83,99,999 જાત એવી છે કે એના કર્મ ભોગવે છે. સ્થાવરમાં જાય, પશુ પક્ષીમાં જાય, જ્યાં જ્યાં જાય, કીટ પતંગમાં જાય, તો એના કર્મ ભોગવે છે. મનુષ્ય એ કર્મથી બાદ કરીને ઉપર જીવન જીવી શકે એવું. અને એ જ્ઞાન છે એ પરમ ગુરુ આ બધે કહેતા કહેતા આવ્યા. મારો કહેવાનો આશય શું છે કે અગાધ ગતિની અંદર છે એ અગાધ બોધ દેતા દેતા આજે બોધ છે ને એ અગાધ. એને કીધું હું એમ પૂછે કે પરમ ગુરુએ કયું જ્ઞાન આપ્યું કે જે અગાધ છે. એમાં તો એવું લખ્યું ફલાણા રાજાના ઘરે ગયા અને રાજાએ બહુ સ્વાગત કર્યું. સ્વાગત કરીને એના બધા સંબંધીઓને બોલાવ્યા, પછી એને છે કેવળ લક્ષ્ય આપ્યો, મંત્ર આપ્યો અને એવી વાત કરી કે આ દીપમાં ગયા તો આ રીતે પ્રગટ થયા, આ દીપમાં ગયા તો આ રીતે પ્રગટ થયા, પેલા દીપ ની અંદર ગયા તો અયંતા રાણીને છે અયંતા નામની જે પેલી રાક્ષસી હતી એનો ઉદ્ધાર કર્યો. પછી છે પેલા ને એરું પડી ગયો તો જે અમિતન શેઠ ને છોકરાને તો એરું કરી એને સજીવન કર્યો. પછી કોઈ મેળો હતો એમાં એ પોતે છે એ શિષાગર ને નદીના કિનારે બેઠા હતા અને એમાં હાથી ને કાંડો કર્યો, પેલા બ્રાહ્મણ આંધળા બ્રાહ્મણ ના છોકરાને છે એ મારી નાખ્યો અને પછી કીધું કે કેમ થયું છે. પછી મળદાને લાવી અને એને સજીવન કર્યું. આ બધી ઘટના છે એ તો લોકોને દેખાડવા માટેની હતી કે પોતાને પ્રગટ થવા માટેની હતી કે હું આ દીપમાં પ્રગટ થાવ જેથી કરીને મને જાણ. પણ જ્ઞાન શું કીધું? અગાધ બોધ એની હું વાત કરી તો આપણે એની ઉપર ધ્યાન રાખવાનું છે. એ જ્ઞાન કીધું એ હું છે કે અગાધ બોધ આ ગતિ આપણે પ્રાપ્ત કરવાની. હે હંસ તું આવો છો, તું મારો છો, તું જાળ આ જડ શરીરને ચલાવે છો, અખતરો કર, તું નો હતા આ શરીરમાં ચાલે, હાથીને તું ચલાવે છો, કે તું છો એ કેવો છો એ તું વિચાર કર. એના વિશે જે જે જ્ઞાન એને આપ્યું એ અગાધ બોધ ની અંદર આપ્યું. એનાથી આગળ પછી કીધું હંસતા લેવા. હું થોડા પરિચય આપું છું કે હંસતા કોને લેવાનું? હંસો જે છે એને લેવાનું. પગલા કઈ મોતી ન ચાવી શકે, એને પચાવી ન શકે, પગલા તો દેડકા અને માછલા ખાય. હંસ હોય એવી ગતિના જે હંસો છે કે એ સાચા મોતી રૂપી મારું જ્ઞાન છે એને પચાવી શકશે, મારો બોધ એની અંદર ઉતરશે, એને પચાવી એને એ પોતાની અંદર સંગ્રહિત કરશે એવો હંસતા લેવા ગ્રંથ. હંસોની ગતિ ઉત્પન્ન કરે એવો ગ્રંથ પણ એની આપના આપ્યો. પાંચમો છે સકરત ચિંતામણી. ઓહો, એ કે સકરત ચિંતામણી આજે આખું ક્રત જોઈ લઈ ગયા. તારી આંખની અંદર જે ફેક્ટરી થાય ને એને હોદીને પગ આપ્યા છે કે આ કીડીને મેં આંખ આપી છે કે એને પગ આપ્યા છે, એને હૃદય આપ્યું છે, એને નાક આપ્યું છે, એને સુગંધ લેવાની મેં ગતિ આપી છે કે તારી આંખમાં જે ફેક્ટરી થાય ને એને મેં આવું આપ્યું છે. સકરત આખું ક્રત તો જોઈ લે તું મારું. મૂળિયા વનસ્પતિને ખબર પડે છે કે કઈ દિશામાં મારે મૂળિયા વધારવા, ક્યાંથી મારે ખોરાક લેવો, ક્યાંથી મને મારા તત્વો મળે, એ પણ આગળ ફૂંક મારતી જાય. જ્યાં પથ્થર આવે ત્યાંથી મોઢું ફેરવીને બીજી દિશામાં જાય, એ મૂળ આગળ વધારતી જાય, ત્યાંથી જાતિ શોષણ કરી અને સૂર્યની અંદરથી પ્રકાશ લે, હવાની અંદરથી પોતાનો ખોરાક લે અને એ ઉપર વધે ને નીચે વધે. ક્યાં વાતની ખબર હતી કે અંકુરની અંદર આ વાત ભરેલી છે કે અક્કલ અને નૂરતા એ કે મૂળિયાની અંદર ભરીશ, સુરતા ને આરત ઉપર ભરીશ, ઐશ્વર્યતા એની અંદર વિશેષતા હું છે એમાં ભરીશ અને ચેતન્યતા એને જીવન આપે છે. અંકુરની આ 6 વસ્તુ તું વિચાર તો કર, એ તારા અંકુરમાં ભરેલી છે. તને ખબર પડી ગઈ કે મારી નાભી ક્યાં છે, તું એ થોડીને તારી નાભીને જોડાવી દીધી, એ તારી ગતિ તો જો એમાં કે મૂળતા અને અક્કલ વાપરી દીધી. તારી અક્કલ ક્યાં ગઈ કે એ જો તું નાનું એવું બેક્ટરિયું હતું ને ત્યાંથી તને સમજણ આપી કોને કે અને આ બાજુ અક્કલ અને નૂરતાથી માના ઉદરની સાથે તારી નાળ જોડીને તે નાળથી શ્વાસ લેવાનું શરૂ કર્યું અને આ બાજુ સુરતા અને આરતથી તે તારું શરીર વધાર્યું. જો તો ખરા તારા અંકુરની ગતિ તો જો. આવા અંકુરની ગતિ અંકુરી જ્ઞાન પરમ ગુરુ લઈને આવ્યા. વિચાર તો કરો
બીજ ધર્મ તો આ સંસારમાં હાલતા હતા, ઘાટના તો ધર્મનો પાર નહોતો. એને કીધું નેમાનુજ ને રામાનુજ ને માધવાચાર્ય, ઘાટના ધર્મો છે, બધા સંપ્રદાયો ઘાટના છે. અંકુરી કોઈને આગળ જ્ઞાન નથી કે એટલે કીધું સક્રત ચિંતામણી. આખું ક્રત તો જો તને ખબર છે તારી આંખ ની અંદર જે નાનામાં નાની જે વેન છે, નળી છે, જે નસ છે, એને કેવી રીતે બનાવી અને એમાં લોહી જાતું બંધ થઈ જાય, તને મોતિયો થાય, તને દેખાતું બંધ થઈ જાય, જો તો કરો. ત્યાં ગરમી કોની પોખી છે? આટલું ઝીણું કામ આખું ક્રત બનાવનાર. પછી કીધું સક્રત ચિંતામણી. આ આ ચિંતામણી જેવો તારો દેહ મેં તને આપ્યો છે, તું ધારે એ કરી શકે? કોઈ દી એવું છું સિંહ બહુ તાકાતવાન હોય, બધા પ્રાણીને મારી શકે, પણ એને એમ છું કે ભાઈ મારે છે એ ટ્રેન બનાવી છે, મારે ગતિ વધારે કરવી છે. મનુષ્ય ટ્રેન બનાવી ગયો. સિંહને એમ થયું કે ભાઈ મારે આકાશમાં ઉડવું છે એટલે હું કઈ પ્લેન બનાવું, હેલિકોપ્ટર બનાવું, એ ન બનાવી શકે. મનુષ્ય બનાવી છે, ભલે એની તાકાત ગમે એટલી હોય. કોઈ દિવસ બીજા પ્રાણી દેડકાને કે બધા ભેગા થાય એને કારણે એવું થયું કે હું હોડી બનાવું, હું સ્ટીમ્બર બનાવું, મનુષ્ય બનાવી છે. તો તારી તારી અને મારી સાથે નો સંબંધ આવે એવું તારો આ એક જ ઘાટ છે. તો આ ઘાટમાં એ નહીં સમજે તો પછી આ 84 લાખ યોની ની અંદર તો તારે ફરવાનું જ છે. હા, એક તને ફાયદો છે, તું મારા સંપ્રદાયમાં આવી ગયો છે, કાયમ પંથમાં. આ કાયમી જ ચાલે છે, જ્ઞાન સંપ્રદાય કાયમ પંથ, બધા જ જ્ઞાન નું મૂળ છે, એમાં તું આવી ગયો છો. હવે જો તારી મક્કમતા થઈ જાય, તારી સમજ વધી જાય, તો તને પછી આ 84 લાખ યોનીમાં તારે ફરવાની જરૂર નહીં પડે. પરમ ગુરુએ આપણે કીધું છે, હે હંસ તારી ગતિ જોઈ લઈ. એવી જે સમજણ આપી, એ સમજણ નું આપને જેમાં જ્ઞાન આપવામાં આવ્યું, ચિંતામણી, તું પોતે ચિંતામણી છે, આ ક્રત ની અંદર આવ્યો છો. જો તારા હોવાથી કાન સાંભળે છે, જો તારા હોવાથી તારા માથાના વાળ વધે છે, જો તારા હોવાથી તારા આ નખ વધે છે, જો તારા હોવાથી આ લોહી ફેરવે છે, તું ન બને તો તરત બીજા દિવસે શરીર ફૂલી જાય. ધનંજય ભાઈ મૂકી દીધો છે કે તું ન હોય તો આ શરીર ને કોઈ ભાવ ન પૂછે. તારી આંખ ભલે ગમે એટલી હારી હોય, તારા પગ ભલે ઓલિમ્પિક ની અંદર ગોલ્ડ મેડલ લઈ આવ્યો હોય, એને બાળી દેવામાં આવે છે. તારી કિંમત તો જોઈ કે તું ચિંતા મણીશો, ચિંતા મણી. તું ચિંતન કરે થઈ શકે છે, તું પ્લેન બનાવી શકે છો, તું સ્કૂટર બનાવી શકે છો, તું ગાડી બનાવી શકે છો. તારે 100 માળ સુધીના મકાનો બનાવવા હોય અને તારે દાદરા નથી ચડવા તો તું લિફ્ટ બનાવી શકે છે, તું એસ્કેલેટર બનાવી શકે. તારે હાલવું નથી તો તું અનેક પ્રકારની યોજના કરી શકે. એવો ઘાટ મેં તને ચિંતામણી નું ઘાટ આપ્યો, આવું ક્રત સક્રત મેં તને આપ્યું, તું એની કોઈ કિંમત નથી કરતો. આની કિંમત કરતા શીખ, એની કીધો આ સક્રત ચિંતામણી. અદ્વૈતાદ્વૈત નરવે ચિંતામણી, પાછો બીજો આપ્યો એની પછી નો છઠ્ઠો ગ્રંથ. અદ્વૈતાદ્વૈત, અદ્વૈત અને દ્વૈત બે તું કરી શકે એમ છો. તું મારી સાથે એક રહેવું હોય તો એક રહી શકે એમ છો, પણ તને જોડાતો તો આવડવું જોઈએ નહીં. જે બી કે કોઈ ખૂણાની અંદર કરોળીઓ જાળું બનાવે છે અને કરોળીઓ એની લાળ થી એક રહે છે એમ મકર તાર દોરી દઉં શ્વાસા. એની જે કીધું કે આ જે શ્વાસ રૂપી મેં તારામાં તાર મૂકેલો છે, એ તાર થી તું મારી હવે કેવી રીતે જોડાશ? 5 દેહ તું શ્વાસ થી જોડી શકીશ, પણ ઉપરના 2 દેહ મારી સાથે શ્વાસ થી નહીં જોડી શકે. પ્રણવ દેહ ને તારે જોડો હશે તો સુરતા થી જોડી શકીશ, અને જો અંકુરી દેહ ને તો મારી સાથે જોડો હશે તો તારે વૃત્તિ થી જોડવો પડશે, અંગ મૂળ વૃત્તિ થી જોડવો પડશે, અંશની વૃત્તિ થી. કે તને મેં 7 દેહ આપ્યા છે, 2 અજરમર છે અને 5 નાશ પામે એવા છે. જે અજરમર 2 દેહ આપ્યા છે, પ્રણવી દેહ અને અંકુરી દેહ છે. એનો તે ખારે વિચાર કરો કે તું ચિંતા મળી છો, એમાં અદ્વૈત તું દ્વૈત રહી શકે, અહીંયા રહીને કેવલ ધામમાં રહી શકે એવી રીત તને બતાવું છું. પેલો કરોળીઓ નીચે લટકતો હોય પણ તાર બાંધેલો છે એનો, એટલે ગમે ત્યારે ચડવું હોય ત્યારે ચડી જાય છે. આપણે તાર કપાઈ ગયો, એને કીધું પંચમ વેદ કપાઈ ગયો, કીધું 5મું માથું કપાઈ ગયું, પણ આપણી સમજણનું માથું કપાઈ ગયું. આ જે સમજણ હતી એ માથું કપાઈ ગયું કે હું અહીંયા કેમ આટા મારું છું, એની સાથે એક કેમ રહી શકું. આજે તો આ મોબાઈલ બન્યા છે કે આ અદૃશ્ય તાર થી જોડાયેલા છે. પહેલા તો આપણે ફોન હતા તો એને તો વાયર હોય, વાયર વગરના ફોન નતા,
પછી કોર્ડલેસ આવ્યા તો 200-300 મીટર ની અંદર આપણે સાંભળી શકીએ. પણ આ ફોન આવ્યા ત્યારે ખબર પડી કે મોબાઈલ ટ્રેનમાં જાય, પ્લેનમાં જાય, સ્ટીમરમાં આટા મારતા હોય તોય લાગે છે ફોન. તો અદ્રશ્ય તાર થી જેમ આપણા ફોન આખી દુનિયાના બધા ફોન અરે જોડાય છે, એમ અદ્રશ્ય તાર થી ઈ સમજણ થી આપણે કેવળ ધર્મમાં કેમ ન જોડાઈ. મનુષ્ય મને એવું છે ઈ વસ્તુ સમજાવવા આવ્યા પરમ ગુરુ કે તું અહીંયા હો ને તું એવું લક્ષ્ય ભજન કર કે તું મારી સાથે એકતા હો. એનો તાર દેખાતો નથી આપણે કરોળિયા, પણ ક્યારેક ગામડાની અંદર ગયા હોય અને પછી અહીંયા ગાલે અડે ને આપણે ત્યાંથી પસાર કરી ખબર પડે કે કરોળિયાનો તાર છે, તરત ખબર પડે કરોળિયાનો તાર. એ કરોળિયાના તાર ની ખબર પડે છે તો મારો તાર કીર્તાર સાથે લાગેલો છે એની મને કેમ ના ખબર પડે. મારો તાર કીર્તાર સાથે, આ કરતા સાથે, સકર્તા સાથે લાગેલો છે એ મને કેમ ના ખબર પડે. ફોન લાગે તો મને ખબર પડે છે. અમેરિકા મારો દીકરો છે કે દીકરી છે કે એને ફોન લાગે છે. આ વડોદરા ની અંદર બેઠા છે, મુંબઈ ની અંદર બેઠા તો ફોન લાગે એની ખબર પડે છે. હવે અંદર ખબર પડે, વોટ્સઅપ કર્યું કે એને પોગી ગયું છે પણ ઉપાડ્યું નથી. કેમ કે બ્લુ લાઈટ નથી, એ ખબર પડે છે. તો કરતા સાથે આપણો તાર જોડાયેલો છે, હું એની સાથે એકમેક રહેવું છે એની મને ખબર કેમ ન પડે. એ ખબર પાડવા માટે પરમ ગુરુ આવ્યા અને એને કીધું અદ્વૈત અદ્વૈત નર્વે ચિંતામણી, કે જો આની અંદર તારી જે રકમ હતી એક અંકુર ની અંદર જે મેં રકમ 26 રકમો ભરેલી છે અને 15,000 અંકે એને કીધું કે એટલા તારા તારા જે સૈનિકો છે એની હાનિ થાય છે, એટલે હંસ ને પહોંચી નથી શકતો, એટલે વિત ની હાનિ થાય છે. નર અને નારી ની બંને ની વિત ની હાનિ કેવી રીતે થાય છે એ એમાં 6ઠા અંગ ની અંદર બતાવવામાં આવ્યું. નર્વે ચિંતામણી ની અંદર બતાવવામાં આવ્યું કે તમારા એક વખત ના સંયમ થી કેવી રીતે તમારા અનેક તત્વો ની હાનિ થાય છે. પંચ તત્વ ની, પાંચ આપણા જે પંચ તત્વ છે એમાં 3 ગુણ ની, 5-10 ઇન્દ્રિયોની, એવી જે 26 રકમો બતાવવામાં આવી છે, 4 અંતસ્કરણ એનો નાશ થાય છે. અને આ તે નાશ કર્યો, આ પૈસા જે મેં તને વીત આપ્યું તું વીત ને ઉડાડી દીધું એટલે ગરીબાઈ ભોગવે છો. મેં તને સાથે વીત આપ્યું છે, ઉપજણ નો અંશ તારામાં મૂકતો હોય કે એ ઉપજણ નો અંશ ને તને આપ્યો છે એ ઉપજણ નો અંશ પણ તું નાશ કરે છો. તું જાણતો નથી કે એની એ સમજાવવા માટે અદ્વૈત અદ્વૈત નર્વે ચિંતામણી આપ્યો. તું અહીંયા રહે અને મારી સાથે એક કેમ રહેવાય એની આખી સમજણ એની અંદર આપી. ત્યાર પછી આપ્યો 7મો પરમ સિદ્ધાંત પ્રણવ કલ્પતર. આ ગ્રંથ ની થોડી માહિતી આપું છું. હું આપ્યું આપને, તમને કીધું એ કે આપણા બાપા એ છે એ આટલી જમીન અહીંયા 100 વીઘા આપને આપીશ, આ 2 બંગલાઓ અહીંયા આપીશ, આ 4 દુકાનો આપીશ, આ ખાતા ની અંદર બેંક ની અંદર એટલા પૈસા પડેલા છે. પછી એને એવું કીધું કે આ લોકર ની અંદર એટલું સોનું, એટલા હીરા અહીં પડેલા છે. એટલી હું તમને માહિતી આપું છું કે આપણા બાપાએ આપને કેટલું આપ્યું અને આપને ખબર ન હોય તો ગરીબ જ નહીં ને. તો 18 ગ્રંથ ની અંદર આપને આપણો ખજાનો હું છે એ દેખાડ્યો, આપણી વારસાઈમાં એટલો ખજાનો આપ્યો આપને. અને એની સાથે એને કીધું તું અલ્પજ્ઞ છો અને મારી જાણ સર્વજ્ઞ છે, તું મારા ચરણમાં આવી જા તો સર્વજ્ઞ જાણ તારી અંદર ઉતાર હોય અને તને એનો લાભ મળે. કે પતિવ્રતા ધર્મ મારી સાથે તારો બંધાય, હું કેવળ સાથે એકમેક છું એમ તું પણ મારી સાથે એકમેક થા. આપને એકમેક કરવા માટે આ 18 ગ્રંથો આપ્યા. પછી કીધું પરમ સિદ્ધાંત પ્રણવ કલ્પતર. કયો સિદ્ધાંત પરમ છે? મોટા મોટો સિદ્ધાંત કયો છે? કે શ્વાસ લીધા વગર કોઈને ન ચાલે. વિચાર તો કરો, નિરંજન ને શ્વાસ લેવો પડે, કીડી ને શ્વાસ લેવો પડે, વનસ્પતિ ને શ્વાસ લેવો પડે, તારે શ્વાસ લેવો પડે છે. આ શ્વાસ ની અંદર મેં હું ભર્યું છે એ રકમ તો જોઈ કે અહીંયા બહાર જો તો હવા છે, પણ નાક ની અંદર જાય ત્યાં વળી એ શ્વાસ થઈ જાય છે. એમાં 2 નાડી થાય છે, ઈડા ને પીગળા. ઈડા છે એ ઠંડી છે અને સ્ત્રીરૂપ છે, પીંગળા છે એ ગરમ છે અને પુરુષ રૂપ છે. કે આ 2 નાડી જ્યાં ભેગી થાય છે એની મધ્યમાં સુષ્મણ નાડી છે અને આ સુષ્મણ નાડી છે એ શ્વાસનો પછી રૂપાંતર પ્રણવમાં થાય છે અને પ્રણવનું રૂપાંતર ઓહંગ અને સોહંગમાં થાય છે. એમાં જે ગતિ છે એ હંગની ગતિ એ હંસ દ્વારા આવી છે અને આ સજીવન થાય છે જે શ્વાસ તારો એ તને જીવન આપે છે. તો જો એટલે પરમ સિદ્ધાંત પ્રણવ કલ્પતરુ, કે કલ્પતરુ છે જેને તું માગે તને આપે એવા વૃક્ષ છે. કે આ શ્વાસ રૂપી વૃક્ષ અને એનું વર્ણન કર્યું છે એની
છઠ્ઠા ખંડ ની અંદર કે આ જે એના અંગો કયા કયા છે, તો કે કઠણ સમજણ છે એના વિશે કીધું, પાવન અક્ષર છે એના વિશે કીધું, કે આખો પ્રણવ કલ્પતરુ આ શ્વાસ વૃક્ષ કેવી રીતે છે એની માહિતી આપી, અને આ શ્વાસ ને એક એક શ્વાસ ની અંદર ત્રણ લોક ને તું ખરીદી શકે એ એટલી તાકાત છે એવું અમારે દેવજી ભગત કે ત્રણ લોક ને ખરીદી શકે એવો તારો એક શ્વાસ છે. ત્રણ લોક એટલે આ ઉપરનું એક લોક, અહીં છે આ બીજું અને આ ત્રીજું, ત્રણ લોક તું ખરીદે જ છો, નકર આ શ્વાસ નથી દેતા, ત્રણ લોક હાલે કેમ તાર. તો એને અહીંયા કીધું કે આવી રીતે સક્રત અદ્વૈત અદ્વૈત નર્વે ચિંતામણી, પછી પરમ સિદ્ધાંત પ્રણવ કલ્પતું, પછી કીધું અચરત સાગર. અચરત છે એક તો આશ્ચર્ય છે, આશ્ચર્ય થવું એટલે ચમત્કૃત થઈ જાય છે, અને કેનાથી કે સાગર કોની લખ્યો છે, કે અચરતભાઈ કોના દ્વારા લખ્યો છે, તો કે પરમ ગુરુ દ્વારા. અચરત સાગર ને પરમ ગુરુ કેવી રીતે મળ્યા, તો કે ત્રણ મહિના સુધી એની પોતે બધું જ છોડી દીધું, નિરાહાર રહ્યા, ખાવા પીવાનું છોડી દીધું, શ્વાસ લેવાનું છોડી દીધું, જે નાકેથી શ્વાસ લેતા થઈ છોડી દીધું, નાભીનો શ્વાસ પાછો શરૂ કર્યો, માતાના ઉદરમાં લેતા થઈ, અને એ જયારે શ્વાસ શરૂ કર્યો એટલે ભૂખ તરસ ન લાગી, દસેય ઇન્દ્રિયના ખોરાક બંધ કરી દીધા, આ દસેય ઇન્દ્રિય જે ખોરાક લે છે એ બંધ કરી દીધા, અને નાભીના શ્વાસથી જયારે એને પોતે એ સ્થિતિમાં આવ્યા એટલે પરમ ગુરુનું મૂળ રૂપ એની હવે પ્રગટ થયું. કુબેર સ્વામીનું નહીં, કુબેર સ્વામીનું આપણી જેવા લોકોને દેખાડવા માટેનું હતું, અચરત માને જે એની દેખાડ્યું એનું મૂળ પ્રકાશ ને, અને કીધું માર્ગ માં અમૃત વચન બોલ્યા. હવે અમૃત વચન નીકળે ક્યાં એની ખબર નથી આપણી, સાત વાણી છે આપણી, કેટલી આ મુખેથી બોલી વેખરી, કાંઠમાંથી બોલાય મધ્યમાં, હૃદયમાંથી બોલાય પશ્ચિમથી, નાભીમાંથી બોલાય પરા, અને પરા પર ત્રણ વાણી છે, પરાની પર ત્રણ વાણી છે, એને કીધું આકાશવાણી. આ લોકો જૈન સંપ્રદાય અને બીજા લોકો એને કહે છે નિર્વાણ, વાણી નથી કારણ એને સમજી નથી એકતા, એટલે કે વાણી નથી, કોઈ નથી જોઈ નથી એકતા ને આપણે, એટલે કોઈ નથી એમ કહી, એટલે કે નિર્વાણ. એ પાંચમી વાણી છે આકાશવાણી, છઠ્ઠી વાણી છે પરમ ગુરુ લખે છે અઘોર વાણી છે, એ કીધું નહે અક્ષર, જે નહે અક્ષર રૂપ છે કબીરજી જેના વખાણ કર્યા, સાર શબ્દ રહે ઘર અને નહે અક્ષર, એ તારી છઠ્ઠી વાણી છે, અને પરમ ગુરુ અને હજરતભાઈ જે સંવાદ કર્યો એનું નામ છે સાતમી વાણી અમૃત વાણી, ન મરે એવી આ અમૃત વાણી, અમૃત વચન વિદ્યા પરમ ગુરુ, કે માંગ માંગી કે તું માંગે એ તને આપું. હજરતભાઈ કે છે કે તું માંગે એ તને આપું, તું કે મને તે હવે મારા માટે આવી આરાધના કરી, આ બધી ઇન્દ્રિયોને બંધ કરી દીધી, ખોરાક લેવાનો બંધ કરી દીધો, આહા તારું હું સ્વરૂપ છે, એ હંસનું રૂપ હતું અને એ હંસ એને જોઈ શક્યો. આપણે જોઈ આપણા ઘાટ રૂપે, તો કુબેર સ્વામીના ઘાટને જોઈને લોકો એમ કે આ કોઈ સંત છે, કોઈ સાધુ છે, કોઈ ભગત છે, એ સમયમાં એની બાજુમાં રહેતા હતા, એ લોકો એવું કહેતા હતા, એને સાચા સ્વરૂપને ક્યારે જોઈ શકે, જો હંસ હંસની ગતિ પ્રાપ્ત કરી તો અચરતભાઈ એ ગતિ પ્રાપ્ત કરી. આ ગતિને પ્રાપ્ત કરવા અગાધ ગતિનો અર્થ જ આ છે, તારી ગતિ તો જોઈ કે અચરત સાગર આ ગ્રંથ લખ્યો, અને એની અંદર એની પ્રશ્ન પૂછાય કે, અને એ જે પ્રશ્ન પૂછાય એના જવાબ કોઈની આગળ નહોતા, એવા ગહન અચરત પ્રમાણે એવા જે પ્રશ્ન એની કર્યા એક પછી એક, સોળ પ્રશ્ન ને આ જે છડી વરસાવી એની, એ સોળે સોળના જવાબ એની જે આપ્યા છે એ અચરત સાગર છે. હું તને એમ કહું છું, એ હંસ આ આશ્ચર્ય તો જો, અચરત એક સ્ત્રી હતી, એ સ્ત્રી શરીરે પરમ ગુરુને એની જેવા છે એવા પ્રાપ્ત કર્યા, તું તો વિચાર તો કરે કે જેવા છે એવા સત્ય સ્વરૂપના, એટલે અચરતે હઠ નથી છોડી. પરમ ગુરુ એ જયારે અહીંથી ગયા 105 વર્ષ પછી અને બધાએ સમજાવ્યા ત્યારે અચરત હઠ ના છોડી કે, પછી પરમ ગુરુએ કીધું હું આવ્યો છું એવા દિવ્ય દેહ આજે પરમ ગુરુ છે આપણે, યાર અચરતે એને એ દિવ્ય દેહ રોકી રાખે છે આપણી સાથે છે, આવી સ્ત્રીની ભક્તિ તો જુઓ. એટલે કીધું આપણે એ ભલે પુરુષ હોય પણ ભાવ તો એ જ રાખવાનો છે કે આપણે સ્ત્રી છે, અંશ બધા જ પરમ ગુરુની પત્ની છે, બહેનોને એ વાંધો નથી, એ તો સ્ત્રી છે, આપણે પુરુષમાંથી અહંકાર છોડી તો સ્ત્રી થઈ ને,
પુરુષનો જે અહંકાર છે, નિરંજન નો જે અહંકાર છે, જે આઠ ભાગ અંદર કોખેલા છે પુરુષ ની અંદર, એ આપને એનો અહંકાર માંથી બહાર નથી નીકળવા દેતા. એને કીધું છે આઠ ને બે જે એની રચના કરી છે, એની વાત જે આપણે કરી કે પુરુષ ની અંદર આઠ અને બે, આઠ નિરંજન ના ભાગ અને બે અવ્યાકૃત ના ભાગ છે. એવી રીતે નારી ની અંદર છે આઠ અવ્યાકૃત ના ભાગ ને બે નિરંજન ના ભાગ છે. એની વાત કરી કે અને એના વિશે જે જે કઈ પ્રશ્ન પૂછાય તરત સાગર ગ્રંથમાં છે. વિજ્ઞાન સક્રત મણિદીપ છપ્પા ઈ નવમો ગ્રંથ. પરંતુ કેમ આવ્યા એમ કાસોર ગામની વનખંડી ની અંદર નાહર જે હેદબાના બાળકને લઈને જાય છે તો એની સમજ શું હતી? આપણે કહે એમાં બીજી ચોપાઈ ની અંદર લઈ ગયો કે નાહર લઈ ગયા અને ચોથી ચોપાઈમાં લઈ સાવ જ ખાઈ ગયો, એની આપણે ખબર નથી પડતી કે ભાઈ નાહર લઈ ગયું. નાહર તો કૂતરા કરતા થોડુંક મોટું હોય, ત્રણ ચાર ઈ ટીમ હોય, એની કુટુંબ હોય, ત્રણ ચાર પાંચ હોય, નાહર એકલું બહુ ઓછું હોય. તો એ નાહર છે એ બાળકને લઈ ગયું અને સાવ જ ખાઈ ગઈ. નાહરું છે માયા, માયા જીવને લઈ જાય છે અને ખાઈ પણ જાય છે. કાળ કાળ છે એ સિંહ છે, સાવ જ છે. હવે એવું છું કે આ કેમ સમજાય? તો કે જો નાનું પ્રાણી હોય શિકારી અને એ કોઈ શિકાર લઈને આવ્યું હોય અને સિંહ આવ્યો હોય તો એને પોતાને બચવા માટે નાહર બાળકને છોડી દીધું એટલે સિંહ ખોરાક એ ખાઈ ગયો. સિંહ ખાઈ ગયું લીધું, નાહર ખાઈ ગયું નથી લીધું. ગ્રંથને વાંચવાની રીત છે, એમાં સમજણ શું ભરી છે કે નાહર લઈ ગયું બાળકને અને સિંહ ખાઈ ગયો, સાવ જ ખાઈ ગયો એવું લખ્યું છે. તો કે કોઈ પણ હોય, આપણે 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 કોઈ વસ્તુ લઈને આવ્યા હોય અને કોઈ મોટો માણસ આવે એનો આપણે ડર લાગે તે મૂકી દઈએ આપણે, કેમ કે તું લઈ જા ભાઈ પણ મને તો બચવા દે. એની જેમ એને કીધું કે આ નાનું પ્રાણી હતું, શિકારી તો એ ખરું પણ સિંહને ન પહોંચી શકે, અને એ ખોરાક લઈને જાતો હોય તો સિંહ ને જોતો હોય તેને આપી દેવો પડે એટલે સિંહ ને કરે મારી નાખે. તો કે એવું સ્વાભાવિક સામાન્ય જ્ઞાન એ પણ આપણે વાપરવું જોઈએ. તો એને કીધું કે જો હોય કે આ રીતે વિજ્ઞાન સક્રતમણી દીપ ની અંદર સોળ વિભૂતિ નું વર્ણન કર્યું કે તમારા સાથીદારો તો મને કોઈ દેખાતા નથી, કે મારા સોળ વિભૂતિ મારી અરે અદૃશ્ય રૂપે રહેશે. તો આપણી આપણી બુદ્ધિ, આપણું મન, આપણો અહંકાર એ આપણે અરે અદૃશ્ય રહેશે ને, આપણા ગુણ એ આપણે અરે અદૃશ્ય રહેશે ને, આપણી ભલાઈ, આપણી પ્રમાણિકતા એ અદૃશ્ય રહેશે ને, આપણી સાથે અદૃશ્ય આપણા દુર્ગુણ એ રહેશે અને ગુણ એ રહેશે. પરમ ગુરુ આરે દુર્ગુણ રહી નથી શકતા, પરમ ગુરુ આરે તો બધા ગુણ રહેશે એટલે વિભૂતિઓ રહેશે. આપણી અંદર તો આ બાજુના છે એટલે બે રે, કપટ રે, છળ રે, કામે રે, વાસના રે, લોભે રે, અને કોઈની ઉપર દયા આવે, કોઈની ઉપર કરુણા આવે, કોઈને આપવાનું કઈ મન થાય, આપણે કોઈને મદદ કરવાનું થાય, આપણે બે ગુણો વાળા છે, દુર્ગુણ અને ગુણ એ બે આપણી અંદર ભરેલા છે. અને આપણે છે પરમ ગુરુને જો આદર્શ રાખી પરમ ગુરુ બાજુ જઈ તો એ આપણે ગુણ આપે. આ વિભૂતિ છે એ આપણે આપણા કામ માટે એ વાપરે કે મારો અંશ કેવો છે કે મારા સુધી પહોંચ્યો. એવું લખ્યું છે છેલ્લે કે એને છાતી લગાડી લેશે કે તું આ મારા સુધી પહોંચતા તને કેટલું તપ કરવું પડ્યું છે, કેટલો તું હેરાન થયો હશે, કેટલો દુઃખી થયો હશે, એની તને કેટલી પીડા છે, ત્રિવિધ તાપ છે, કે આદિ વ્યાધિ ને ઉપાધિ ત્રણ ઉપપરિતાપ આપ્યા, આધ્યાત્મિક આદિ ભૌતિક અને આદિ દેવી, કે આટલા સુધી તને હેરાન કરીને હે હંસ તું કેવા તારા સદભાગ્ય છે, તને એવું કોણ મળ્યું કે તેને મારું સરનામું આપ્યું અને એને છાતી લગાડે ત્યારે એને શાંતિ થાય છે. કે આવી બધી વાતો એની કીધું વિજ્ઞાન સક્રત મણિદીપ ની અંદર ઘણી વાતો કરી. એની અંદર કીધું માયા ક્યાં સુધી છે, કે માયા કેટલી ગજબની છે, કે જે અવતારો છે એ તો એના પાસા છે. કે દસ અવતારો છે, મચ્છ, કચ્છ, વરાહ, નૃસિ, વામન, પરશુરામ, રામ, કૃષ્ણ, બુદ્ધ અને કલ્કિ, એ તો એ પાસા નાખે છે. હોખાબાજી રમતા હોય એ તો એના પાસા છે અવતારો તરીકે. અને આ હોખા છે એ તો બધા બ્રહ્મા વિષ્ણુ શંકર, એ તો ત્રણે ગુણ છે કે, અને એ માયા જ રમે છે આ કોખેલી. કે આ માયા ને કે મોટા મોટા પુરુષો પણ વટી નથી શકાય, કે યોગી પુરુષ ની યોગી ની થઈને એને રોકે છે, કે ઈશ્વરની ઈચ્છા થઈને એને રોકે છે. આ માયાના રૂપને કોઈ અત્યાર સુધી જીતવા કોઈ સમર્થ નથી થયા, એવી આ માયા કેવી દુષ્કર છે કે, અને આત્મભાવથી કેવી રીતે એનાથી અલગ થવાય છે અને અંશ ભાવથી કેવી રીતે આપણે એને જીતી શકાય છે,
આ માયાને જીતવાને કોઈ સુરા નથી એવી પણ વાત કરી. આ બધી વાત છે વિજ્ઞાન સક્રમણી દીપમાં કરી, તમે વાંચીએ છીએ પણ હું તમારે એમ રજૂ કરું છું કે આટલા બધા જે અગાધ બોધ, આ બધો બોધ આપ્યો આટલા ધામોની અંદર, આ બોધ આપતા આપતા આવ્યા. છેલ્લો ગ્રંથ દસમો કહી દઉં, આપણો સમય પૂરો થાય છે, એક કલાક થઈ જશે. કેવલ વિલાસ, જુઓ ને આ બધો વિલાસ કોનો છે? આ સિવાય તો કોઈ વિલાસ કરીએ કેમ નથી કોઈ પુરુષ? આ અંકુર એની બનાવે, અંકુરમાંથી આ જગત આવે છે. આ વિલાસ આખો કેવલનો છે, અને એમાં કેવલનો વિલાસ કેવો હાલે છે કે તું જોતો ખરાય કે પંચ તત્વ કેમ બનાવ્યા છે, એની અંદર માત્રાઓ કેવી રીતે મૂકી છે, એની ઇન્દ્રિયો કેવી રીતે બનાવી છે, એને એક વિશેષ જે તત્વો છે એ કેવી રીતે પોષણ આપે છે, આ બધી જ આખો વિલાસ કે જ્યારથી શરૂ કર્યો, જ્યારથી સંકલ્પ શુદ્ધ સંકલ્પ થયો ત્યારથી આજ દિન સુધી આ વિલાસ નિરંતર આવે છે, એ કેવલ વિલાસ છે. આ દસ ગ્રંથોની અંદર ઝીણી ઝીણી માહિતી આપી. હું તમને આ બધી માહિતી દસે દસ ગ્રંથ નથી આપતો, આવો અગાધ બોધ બધે કરતા કરતા એવા એની વાત કરું છું. આપણે ગ્રંથ વાંચવાનો છે અગાધ બોધ, એના વિશે આ તમને કહું છું. તમે એમ કહેશો કે આ બધા ગ્રંથ નો પરિચય આપે છે મહેશભાઈ, પરિચય નથી આપતો. હું તમને એ કહેવા માંગુ છું કે આવા ગ્રંથ ની અંદર આટલો બોધ ભરેલો છે, એ 18 ગ્રંથો આપને આપ્યા, એ ગતિ છે એની દરેક લોકમાં જ કીધી. કેવળ જ્ઞાન હું આપ્યું એમ પૂછે તો કોઈ તમને પૂછે તો કેવળ જ્ઞાન તમે કેવળ છો, કેવળ સંપ્રદાયમાં છો, કેવળ સંપ્રદાય છે એમ તો કે બધાથી મોટા જે કરતા છે ઈ છે, જેને બ્રહ્મા વિષ્ણુ શંકર ઉત્પન્ન કર્યા. તોલો જે શંકરની દર શિવ દર શ્રાવણ મહિનામાં પૂજા કરતો હોય, રુદ્રી કરતો હોય, કે જાવા દે અમારા શંકર કરતા કોઈ મોટું નથી આપને એમ કે. બોલે ઓલો વિષ્ણુનો ભગત હોય એ આપને એમ કે વિષ્ણુ કરતા કોઈ મોટું નથી કે. આપને એને ઓલા પ્રણવના ભગત હોય, કોઈ શ્વાસોશ્વાસની ક્રિયા કરતા હોય, પ્રાણાયામ કરતા હોય, યમ નિયમ આસન પ્રાણાયામ પ્રત્યાસ ધારણા ધ્યાન અને સમાધિ કરતા હોય, અષ્ટાંગ યોગની આરાધના કરતા હોય, એ બધા આપને એમ કે પ્રાણ કરતા કઈ મોટું નથી. પણ પાંચ પાંચ દેહ સુધી તારો પ્રાણ આવે છે, પ્રાણ એની ઉપર તો જઈ નથી શકતો, એની તને કેમ ખબર પડે? અમે તો સ્વકર્તા કૈવલ્ય માનનારા છીએ અને બધાથી ઉપર છે, તો એનો જ્ઞાન કેવું છે? એ જ્ઞાન તો આપણે કોઈને કહી શકવા જોઈએ ને, અને એ કઈ રીતે કહી શકવા જોઈએ એની વિગત માટે, એના માટે આપણે આ શિબિર રાખ્યો છે. આટલું આપણે પણ કહી શકવા જોઈએ પાંચ દસ જણાને, કે તમે આજે કહો છો રામની હું હદ છે, કૃષ્ણની હું હદ છે, બ્રહ્માની, વિષ્ણુની, શંકરની, આદ શક્તિ નિરંજનની. કારણ કે કેમ કે પરમ ગુરુ જયારે જયારે ઓલો જે અવધૂત આવ્યો હતો, અદ્રશ્ય થઈ જતો હતો, પછી શેષના ધામમાં ગયો, તો એ બધાને કીધું તારી હદ અહીંયા સુધી. પછી કમલ બાગ, કમલ શેઠ ના બાગ ની અંદર બેઠેલા ઓલા જે એક સાધુ હતા, એને કીધું, એને એમ કીધું ત્રણ ગુણ ઉપર ચોથી માયા અને એના ઉપર નિરંજન જાયા, કે તમારું જ્ઞાન તો કે કાળનું જ્ઞાન છે, અને આ સુધી તમારું જ્ઞાન છે. એને કીધું મારું જ્ઞાન કેવું છે? એ બધું જ્ઞાન કરતા કરતા એવા એ જ્ઞાન ને સમજવાનો આ શિબિર છે. એટલે બોર્ડ માનશે જ્ઞાન યજ્ઞ શિબિર. પાછું કેવું કેવલ જ્ઞાન યજ્ઞ શિબિર. આ શબ્દ સમજાવો મેં તમને, કે આ જે શબ્દ છે એનો અર્થ હું તમને સમજાવું છું. આ ચાર શબ્દ નું આ શિબિર જે છે એની અંદર તમે બેઠા છો, નક્કી કરી રાખજો કેવલ ધામ માં જ જવાનું છે આપણે. અને આ જીવનભાઈ બોલ્યા, મને એવું લાગે છે કે કેવલ ધામ જ અહીંયા થઈ ગયું છે બાપુ. બાપુ આ હંસો એ કે કેવલ ધામ ના છે, આપણે બધા હંસો એક છી, આપણે ભાઈઓ છી, આપણા ઘાટ ભાવ ને એ બધું દૂર થઈ જાય ત્યારે ખબર પડે કે આપણે ચેતન છી, આ જળ ને ચલાવી છી. જુઓ તો ખરા, આ જળ ને ચલાવવા આપણે કેવલ કરતા હંસી, આપણે ભાઈઓ છી. અને આ સાત દિવસ નો જે યજ્ઞ પૂરો થાય ને ત્યાં બાકીનું બધું હળગી જવું જોઈએ, હંસ જ બચવો જોઈએ, કારણ કે હંસ મળતો નથી, અને બાકીનું બધું હળગી જવું જોઈએ. મર્યા પહેલા આ ઘાટને આપણે સમજથી સળગાવી દેવાનો, મર્યા પહેલા આ ઘાટને સમજથી સળગાવી દેવાનો, લાકડાથી નહીં. સમજ જ્ઞાન છે એવો અગ્નિ છે કે એની અંદર બધું બળીને ભસ્મ થઈ જાય છે, એટલે નિર્ગુણ ધૂણી એની જ્ઞાન રાખી છે. અને જ્ઞાન યજ્ઞ ની અંદર આપણે બધી જે અજ્ઞાન ની સમજ છે એ બાળીને ભસ્મ કરી દેવાની. સાત દિવસે આની અંદર થી પરિપૂર્ણ બહાર નીકળવાનું છે. આ સાત દિવસમાં આપણે હંસે થઈને બહાર નીકળવાનું છે એવી પ્રાર્થના હું પરમ ગુરુના ચરણમાં કરું છું, કે અમે બધા હંસો આપના છી, આપ અમને એવી બુદ્ધિ આપો, એવી સમજણ આપો કે તમારા ચરણથી અમે દૂર ન જઈ
અમે એવા તારથી તમારે એને જોડાયેલા નહીં કે અમે છૂટકા ન પડીએ. આજની આ ગ્રંથની સમજણ તમને અહીંયા આપું છું. હવે પછીનો ક્લાસ પાછો બપોર પછી રહેશે. સત્ય સાહેબ.